नमस्ते विद्यार्थी मित्रों, हूँ पटेल भूमि हूँ पब्लिक स्कूल में आपनु हार्दिक स्वागत करूँ छू। आज आपने धोरण 3 पाठ 1 वांदरा ने वाचता न आवड़े तेमा आपणे 15मी एक्टिविटी जोईशु। तो तमारी बुकमां आवुं एक चित्र आपेलुं छे, बराबर। तो अहींया सूचना आपेली छे, जोड़ीमां चर्चा करी શું જુદું છે તે શોધો અને લખો। તો અહીંયા આ ચિત્ર આપેલું છે, એમાં પહેલું ઘર છે તે છે તેજલનું ઘર, અને નીચે આપેલું છે તે છે વિવેકનું ઘર, બરાબર। તો હવે આ તેજલનું ઘર છે અને આ વિવેકનું ઘર છે, તો આપણે આ બંનેમાં શું શું અલગ છે એ શોધવાનું છે। તો તેજલનું ઘર અને વિવેકનું ઘર, બરાબર। ચાલો આપણે આમાંથી શોધીએ કે તેજલના ઘરમાં શું છે જે વિવેકના ઘરમાં નથી, બરાબર। તો ચાલો અહીંયા આપણે જોઈએ, તો આ તેજલના ઘરમાં અહીંયા દાદાજી બેઠા છે અને વિવેકના ઘરમાં અહીંયા દાદીમા બેઠા છે, બરાબર। તો આપણે અહીંયા લખીશું કે તેજલના ઘરે તેજલના ઘરના દરવાજા પર તેજલના ઘર
જ્યારે વિવેકના ઘરના દરવાજા પર બાગી નથી. બરાબર, ચલો હવે અહીંયા જોઈએ. તેજલના ઘરે અહીંયા બે બારી છે, બરાબર, અને વિવેકના ઘરે એક જ બારી છે. બરાબર, તો તેજલના ઘરે બે બારી છે. જ્યારે વિવેકના ઘરે એક જ બારી છે. ચલો હવે જોઈએ. તો અહીંયા બારીની નીચે લીલા કલરનું ચોરસ દોરેલું છે, જ્યારે વિવેકના ઘરે બારી નીચે વાદળી કલરનું ગોળ છે. તો આપણે લખીએ, તેજલના ઘરની બારી નીચે કેવા કલરનું ચોરસ છે? લીલા કલરનું ચોરસ છે. જ્યારે વિવેકના ઘરે શું છે? વિવેકના ઘરની બારી નીચે વાદળી કલરનું ચોરસ છે કે ગોળ છે? ગોળ છે. બરાબર, ગોળ છે. ચલો હવે અહીંયા જોઈએ. તો તેજલના ઘરની ઉપર કેટલા પક્ષી છે? ત્રણ પક્ષી દેખાય છે. બરાબર, અને વિવેકના ઘરે બે જ પક્ષી છે. બરાબર ને, તો આપણે લખીએ, તેજલના ઘર ઉપર ત્રણ પક્ષી છે. બરાબર, તો વિવેકના ઘર પર કેટલા છે? વિવેકના ઘર ઉપર બે પક્ષી છે. ચલો હવે બીજું જોઈએ આપણે. તેજલના ઘરની પાસે બે પથ્થર રાખેલા છે. બરાબર, જ્યારે વિવેકના ઘરે પથ્થર નથી. તો તમારે એ પણ નોટબુકમાં લખવાનું કે વિવેકના ઘર, તેજલના ઘરની પાસે બે પથ્થર રાખેલા છે, જ્યારે વિવેકના ઘરની બાજુમાં પથ્થર રાખેલા નથી. હવે તેના આંકડામાં જોઈએ. તો અહીંયા તેજલના ઘરે જો અહીંયા અનાનસ જેવું છે ને, એની બાજુમાં એક પથ્થર પડેલો છે. જ્યારે વિવેકના ઘરે અનાનસ જેવું છે એની બાજુમાં પથ્થર પડેલો નથી. અહીંયા બે પથ્થર છે, તો અહીંયા એક જ પથ્થર છે. બરાબર, તો તમારે પુસ્તકમાં આપણે આપેલું છે અહીંયા તફાવત. બરાબર, તો એ તમારે અહીંયા લખવાના રહેશે. ચિત્ર જોવાનું, બરાબર, એમાં કયા કયા તફાવત આપેલા છે તે જોવાનું, અને પછી તમારે અહીંયા લખવાના રહેશે. એના પછી નીચે જોઈએ તો અહીંયા લખેલું છે કે તમારા ઘર વિશે શું શું ગમે છે અને કયા કયા ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે વાત કરો. બરાબર, તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો. તો તમારે અહીંયા તમારા ઘર વિશેની માહિતી લખવાની છે, જેમ કે તમારું ઘર કેવું છે, ક્યાં છે. બરાબર, તમે નવું ઘર લો છો અથવા બનાવો છો ત્યારે તમારું ઘર કેવું હોય, કેવડું હોય, તમે ક્યાં લો, કેવો કલર ઘરનો રાખો, એનું નામ શું આપો. બરાબર, તો તમારે અહીંયા એ પણ લખવાનું રહેશે.